નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીનામાં. કેમ છો? મજામાં છો ને? આશા રાખું છું તમે બધા મજામાં છો. આજે તૈયારી કરી છું. આ ટ્રે દેખાય છે ને, મેં રેડીમેડ લીધી છે બજારમાંથી, જે દ્રષ્ટિ લઈ આવી હતી. અને આમાંથી બનાવવું છે મારે વેવાઈને પત્રિકા આપવા માટેનું સ્ટેન્ડ. શું કહેવાય, સ્ટેન્ડ કહેવાય કે શું? તૈયારી કરું છું. હો જુઓ આ કઈ રીતે બનાવે, એટલે એના માટે મારી પાસે ઘણી બધી વસ્તુઓ પડી હતી જે સાચવી રાખું. દર વખતે ક્યારેય કાંઈ વસ્તુ ફેંકું નહીં, એટલે આ બધું સાચવ્યું છે અને અમુક વસ્તુ લીધી છે. તો આપણે તૈયાર કરીએ કંકોત્રી આપવા માટેનું, વેવાઈ માટેની શણગાર, દ્રષ્ટિના સાસરા માટે આપવા માટે કંઈક અલગ ટાઈપનું વધારેનું કર્યું છે. કારણ કે એ દીકરીના સાસરા છે ને, એટલે જમાઈને ને વેવાઈને આવકારવા પડે ને. અને આ જે કરું છું એ દીકરાના સાસરા માટે, એ વેવાય આપણને આવકારશે. એટલે જોઈએ એમ કે એની માટે બનાવું છું. તો તમે પણ સમજો, અને ઓનો તમને વિડીયો અલગથી અપાશે. એ કદાચ દ્રષ્ટિની વેનપણી અને એમને તૈયાર કર્યો છે. અને આ કરું છું હું. તો પહેલો હું આ દૂરોને પેલો કરુંબી લઉં અને પછી તમને બતાવતી જાઉં અલગ અલગ. આપણે આજે આ છે ને એક આ મોતીની માળા લીધી છે મેં, એને હું અત્યારે કાઢી નાખી છે એટલે એકદમ સરસ થઈ જશે. જો એ ગોઠવણ કરું છું ને, તો અહીંયા આપણે પહેલાં આપણે આ રીતે મોતીની પછી લગાવીશ, પાછી તમને કાચું બતાવી દઉં. હું આપણે જોઈ લઈએ કઈ રીતે થશે. આ રીતે આ માળાને ગોઠવી લીધી, એના પર અહીં આપણે ફૂલ, એના પર આ ગણેશજી, અને ગણેશજી પર આપણે આ રીતે બેસાડશો. તો આ બનાવી લેવા માટે હું તૈયારી કરી લઉં. જુઓ હમણાં જ અહીં આપણે બે હાથી મૂકીએ, લાલ પડી જાય છે અને મૂકીએ આ રીતે. આના પર પણ હું શણગાર કરીશ, હમણાં બતાવતી જાઉં તમને. તો આ છે, અહીં તો પડી જશે. ચીપકાવવા પહેલાં આપણે શું કરશું કે નચે ત્યાં. તો આ જે છે ને ફૂલ, એની અંદરથી આપણે પરોવીએ સોય. આ હવે આ છે ગણેશજી, એની અંદરથી પરાવી દઈશ સોય. આ ગણેશ બજારમાં ઘણી જગ્યાએ મળે છે, તોરણ ટાઈપના હોય ને ત્યાંથી મળી જાય છે. કોઈ મોટી લેવાની, એના પર આપણે આ ફૂલ છે એ પરોવી લેશું. ફૂલની ઉપર આ મોતી, પાછું એ જ રીતે આપણે સીધે સીધું નીચે લઈ જશું સોયને. અને ધ્યાન રાખીને આપણે ગોઠવી લેવાનું છે કે મોતી આમ સામેની સાઈડ આવે, ભગવાનના સામે આવ્યા. અને હવે અહીંયા ગાંઠ મારી દઈશું ખેંચીને. દોરો કાપી લઈ અને હવે આ રીતે ફેરકોથી એમ ચીપકાવી દઈશું. હવે એ જ રીતે આપણે હાથીને તૈયાર કરી લઈએ. હાથી ઉપરના શણગાર માટે આ સોનેરી બે મોતી લઉં છું. આ ફેવિકોલથી તો ચીપકી જશે ને? હા. તો આપણે આમ ફેવિકોલ ચીપકાવી દઈએ અને બીજું મોતી શોધી લઉં. હા, લઈ
થઈ ગયો હાથીનો શણગાર આ ભગવાનનો, અને હવે અહીં ઉપર આઈડિયા આપણે જોઈ લઈએ કઈ રીતે થાય છે એ પ્રમાણે આગળ લઈ લઈશું. આ રીતે પત્રિકા મૂકાશે, એનો માપ લઈ અને હવે આ રીતે આને આ મોતી બધાને ટપકો ટપકો મારતી જાઉં અને લગાવતી જાઉં. દરેક મોતીમાં કદાચ નહીં લાગે તો પણ ચાલશે, પણ જ્યાં લાગે ત્યાં અડેલું રહે તો જ અટકશે. એટલે આપણે આ રીતે લગાવી લઈશું બધા જ મોતીને. એક વાર આપણે સેટ કરી લઈએ આ રીતે અહીં બે હાથી. આ રીતે હાથીના પગમાં છોરા કર એટલે વાળ બહુ થયે છે. ચીપકી જશે. હવે આપણે કાંઈક વળી પાછો આઈડિયા, હવે આ ફૂલ લેશું ને એની પર આપણે આ રીતે, હા ને આની પર સિલ્વર નહીં ગોલ્ડન સારું લાગે, ગોલ્ડન બટન ગોઠવો. હવે છે ને અહીંયા આપણે ત્રણ ફૂલ ત્રણ જગ્યાએ લગાવશું, એની માટે પાછા ફૂલો તૈયાર કરું, એની માટે આપણે આ રીતે સોય પરોશું. આ ફૂલ થોડા કડક છે એટલે સોય પર આવવા કડક લાગે, એની પર આ રીતે મોતી, એના પર બીજું મોતી. મસ્ત લાગે છે ને, આ રીતે લઈ દીધી ગાંઠ. થઈ ગયું તૈયાર. આ રીતે હું બીજા ત્રણ તૈયાર કરી લઈશ જેથી ત્રણ જગ્યાએ મૂકી શકાય આ રીતે. તો હજી હું બે તૈયાર કરી લઉં. તો
આ રીતે આપણે જો મેં ત્રણે ફૂલ તૈયાર કરી લીધા, હવે એને આપણે ફેવિકોલ લગાવીને ચિપકાવી લઈએ. બરાબર. હવે મને લાગે છે કે થઈ ગયું લાગે તૈયાર, સાદું અને સોબર આપણી તૈયારી, શું કહેવાય, ઘરની જ. અમે અહીં આપણે પત્રિકા લખીને અહીંયા મૂકશું અને આ રીતે આપવા જશું રેવાઈના ઘરે. જુઓ થઈ ગઈ ને તૈયાર સાદી ને સોબર, કેવી લાગે છે? અને આ મારો કામગીરી કેવી લાગી ને વિડીયો પણ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો અહીં એન્ડિંગ પર નથી કરતી, પણ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હજુ સુધી મારું ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો, અને બાજુમાં રહેલું બેલ આઇકન બટન જરૂરથી દબાવજો. કારણ કે હું હવેથી સમય મળતા આવી નવી નવી કામગીરી કરવાની છું, આવું નવું નવું તમને શીખવાડતી જઈશ. આ નવું કંઈ શીખવું અને આસાનીથી કેમ થાય એ જ શીખડાવું એ મકસદ લઈને હું બેઠી છું. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે. ધન્યવાદ.